નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. આકાશ હોય કે દરિયાઈ પાણી, દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિઓને જીવ બચાવવા માટે આધુનિક ટેકનોલોજી અને હથિયારોથી સજ્જ રહેતું જોવા મળે છે. ભારતીય તટ રક્ષક દળ અને તેના હિંમતવાન જાબાઝ જવાનોનું મનોબળ અને તેમાં સૌથી અગ્રેસર રહે છે. તેમના લડાકુ તત્પર રહેતા જહાજો અને વિમાનો. ગુજરાતમાં સરપંચની ચૂંટણીને લઈને ગામડામાં રાજકારણ ગરમાયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 590 જેટલી પંચાયત ચૂંટણી યોજવાની છે, તો અમુક પંચાયતો સમરસ પણ કરવામાં આવી છે. કેશોદ સરકારી હોસ્પિટલમાં 100 ધીરુભાઈ રાજાનું નામ જોડવામાં આવે એવી માંગ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે વિશ્વ વિકલાંગ દિવસને લઈને દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા 6 મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. બોડેલી રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનના ડબ્બામાં ધુમાડા દેખાતા એનડીઆરએફ તેમજ રેલવે સ્ટેશન સેફ્ટી વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ કોઈ જાનહાનિ નહીં. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એક મહિલા પોતાના સમર્થકો સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવી સરપંચ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તો ડિપોઝિટ પેટે આપવામાં આવતી રકમ સાથે લાવેલ પરચુરણ દ્વારા ભરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કોઈ પંથકમાં આવેલા કેનાલમાં રવિ પાકોને લઈને પાણી છોડાતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. બિલ્ડરો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકશે ભૂપેન્દ્ર પટેલ સરકાર. સાંસદ ધારાસભ્ય ટોલ કેમ નથી આપતા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ. સ્ટાર ઓપનરના કારણે ખતમ થઈ શકે છે શિખર ધવનનું કેરિયર, હવે ચાન્સ મળવો મુશ્કેલ. ધંધા બાબતે ભત્રીજાએ કચ્છી પાટીદાર પરિવારના 4 લોકોની હત્યા કરી. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 50 કેસ સામે આવ્યા. છેલ્લા 24 કલાકમાં 9,765 કેસ નોંધાયા. સક્રિય કેસોનું ભારણ 99,763. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષ નેતાના નામ જાહેર. ગુજરાતના શહેરોમાં સામે આવ્યો ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ. ભારતે ટોસ જીત્યો, બીજી ટેસ્ટમાં 3 ખેલાડીઓ બહાર, 2 ખેલાડીઓને કોહલીએ આપ્યું સ્થાન. પૂર્વ ખેલાડીએ કહ્યું એમએસને કોઈ રિપ્લેસ નહીં કરી શકે, તે હંમેશા મારો કેપ્ટન રહેશે. સીએમ પટેલે પ્રથમ સમીક્ષા બેઠકમાં વડનગર ડાયમંડ બુશ સહિત 5 મુદ્દે ચર્ચા કરી. કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ છે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનન સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451 તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.